Gadarezan Modern School. Namaste vidyarthi mitro, dhoron 4 vishay fugu. To vidyarthi ema apne part number 3 je che pathyapustak ni andar shankhani bahen chikli apne agalna videos ma apne sa ane sha vache no je tafavat che ene apne joyu. Have apne joye page number 50 par tamne ek saras majani kavita apeli che. Hai bahen, to apne aa kavita nu che enu gaan je che kariye. Pachila te pahorne udi gayi nindra, saure unge ne ami chalta jire, osi ka upar me oda. તો આવું રહેઠાણ જોઈને ઘરે સાકડા ઘરમાં ગમતું નથી
ઉઠે અદિત રોજ ઝાકળની ચુંદડી, આજ એની ઉડી જતી ખાવી જોઈએ. તો કે ઝાકળની ચુંદડી છે એ રોજ ઉડે છે. ચેડિયો ચાલીને એનું જાવ આકાશમાં જોવું છે કોણ એનો સાળવી જોઈએ. તો કે ઝાકળની ચુંદડીનો છેડો છેડો છે એ જાળીને આકાશમાં જવું છે. ખોળો ભરી મીણી શંખલાને ચીપલા, હવે ખોળાની અંદર છે એ શંખલા અને ચીપલા છે એ ભેગા કર્યા. આખા વાદળમાં વેરવા જોઈએ, આ બધા સંખલા અને ચીપલા ભેગા કરીને આખા વાદળની અંદર વેરવા છે. ઊંચેથી આગથી લાવીને તારવા, હવે શું કહે છે કે ઊંચેથી આગમાંથી આકાશમાંથી તારલા લાવીને ધરતીના કોળે ખંખેરવા છે, એટલે ક્યાં જમીન ઉપર ખંખેરવા છે. સોનેરી કોરની લાવીને વાદળી ચંદ્રવા ચાર પર બાંધશું જોઈએ. સોનેરી કોરની વાદળી છે એને આપણે ચંદ્રવાની ચારે પર બાંધવાની છે. એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. તો શું કહે છે કે એની તે નીચે અમે બંને ભાઈ બહેન છે રહીશું અને ભાવતી રસોઈ છે એ રોજ બનાવીને રાંધશું, રોજ જમીશું. તો હવે પછી તમને વાતચીત આપેલી છે, તો છે કે કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું. તો તમારે કહેવાનું છે કે કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું. તો કે આપણે કહી શકીએ અમને ભાઈ બહેનને મજાક મસ્તી કરીએ છીએ. પછી શું કે અંધારી રાતનું આકાશનું સૌંદર્ય છે એ આપણને દેખાતું હતું, તેમજ જંગલોનું પ્રાકૃતિક જે સૌંદર્ય છે એ પણ આપણે જોતા હતા. હવે પછી છે બીજું, હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું દેખાય. તો કે આમાં આપણને આ અને ધરતીનું જે છે એ રમણીય દ્રશ્ય છે એ જોવા મળે છે. તો આપણને આમાં ઘરમાં રહેવું છે એ ગમતું નથી, બહાર ખુલ્લી જગ્યામાં આપણને હરવું ફરવું ગમે છે. પછી છે ત્રીજું, સૌથી વધુ કઈ પંક્તિ ગમી તે તમારે ગાયને સંભળાવવાની છે. તો કે ખોળો ભરી મીણી શંખલાને ચીપલા, આખાય વાદળમાં વેરવા જીરે. ખોળો ભરીને મીણી શંખલાને ચીપલા, આખા વાદળમાં વેરવાય જીરે. બરાબર, હવે પછીનું જોઈએ આપણે ચોથું, રમવા સૂચનાની અક્ષર
અહીંથી ગણવાનું છે જે સૂચના પૂરી થાય ગુલાબી કલરની જે સૂચના આપેલી છે પૂરી થાય ત્યાં આપણું ગણવાનું જે છે એ પૂરું થઈ જાય છે એટલે આપણે પહેલેથી ગણી 1 2 3 4 5 6 7 8 9 10 11 પછી સ્તુ આવે છે વસ્તુ વસ્તુ શબ્દ છે જોઈન્ટ છે એટલે માટે આપણે એને એક શબ્દ ગણીશું પછી 12 13 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ને 63 64 65 66 67 ને 68 તો અહીંયા તમને સૂચનાની અક્ષર સંખ્યા લખેલી છે તો એમાં શું આવશે સૂચનાની અક્ષર સંખ્યા તો એમાં આવશે તમને કાઉન્ટ આપેલું છે એમાં લખવાનું છે 68 અને બાજુમાં લખો શબ્દોમાં 68 હવે તમને એક કોષ્ટક આપેલું છે જેને આપણે જોઈ શકીએ છીએ નાના લખવાના છે જેને અડી શકીએ બરાબર અટકી શકીએ છીએ નાના લખવાના છે અને પછી એ જમીનમાં અડેલી હોય છે કે આકાશમાં અડેલી હોય છે એમના નામ પણ આપણે અહીંયા લખવાના તો પહેલું છે દેખાય પછી છે અડકી શકાય અડાય પછી છે જમીન ને આકાર તો આપણે જોઈએ આપણે તમને નામ આપેલા છે રેતી અને તારા તો રેતી છે એને આપણે અડકી શકીએ તો કે હા તો લખો રેતી પછી જમીન ઉપર જ હોય એમાં પણ રેતી આકાશમાં હોય નહીં એટલે એમાં દેશ પછી છે તારા તો તારાને આપણે અડકી શકીએ તો કે નહીં જમીન ઉપર હોય તો કે નહીં આકાશમાં હોય તો કે હા એમાં શું લખીશું તારા પછી આપણે એમાં જે હમણાં કાવ્ય જોયું કવિતા જોયું એમાં જે શબ્દો આપેલા હોય એના ઉપરથી આપણે શબ્દ જે છે એ લઈએ છીએ માનો કે આપણે લઈએ કોશિકા કોશિકા તો આપણે એમાં શું કરીશું તો કે અડકી શકાય તો કે હા તો લખવાનું કોશિકા પછી જમીન ઉપર હોય તો કે નહીં આકાશમાં હોય તો કે નહીં વસ્તુ છે પછી છે ધાબળા ધાબળા તો એને અડકી શકાય તો કે હા પછી છે જમીન ઉપર હોય તો કે નહીં આકાશમાં હોય તો કે નહીં પછી છે ખેતર ખેતર તો ખેતર છે અડકી શકાય તો કે હા ને અડકી શકાય પછી જમીન પર હોય તો કે હા આકાશમાં હોય તો કે નહીં બરાબર આ રીતે આપણે આ બીજા ઘણા શબ્દો હોય એને આ રીતે આપણે કોષ્ટકમાં લખી શકીએ છીએ પછી છે ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં લખો ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને તે જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો તો જુઓ આપણને શું કીધેલું છે કે કરેલી ક્રિયાની બાજુમાં કરેલી લખવાનું છે અને જે ઈચ્છા ધરાવે છે એની બાજુમાં ઈચ્છા બરાબર એવું આપણે લખવાનું છે તો પહેલું વાક્ય હું અહીંયા વાંચું છું જે તમને ઉદાહરણ તરીકે આપેલું છે
ओशिका ऊपर धाबड़ा ढाकिया, तो ओशिका ऊपर धाबड़ा ढाकिया ए छे શું છે તો કે એ ક્રિયા છે ઈ કરેલી છે તો પહેલામાં શું આવશે કરેલી તમને ઉદાહરણ તરીકે આપેલું છે પછી બીજું છે ખેતર કોતર પગ પાળા ચાલે તો એ ક્રિયા પણ કરેલી જ છે તો બીજામાં આવશે કરેલી પછી છે ત્રીજું આંબા વાડિયા ફરી વળ્યા તો શું આવશે તો કે કરેલી આંબા વાડિયા છે પોતે જાતેથી ફરી વળ્યા એટલે માટે આવશે એ ક્રિયા કરેલી છે પછી ચોથું છે ભાવતી રસોઈ બનાવવી છે તો શું આવશે ઈચ્છા છે બરાબર બનાવી લીધેલી નથી ક્રિયા કરી નથી લીધી ક્રિયા હજી કરવાની બાકી છે એટલા માટે એમાં આવશે ઈચ્છા પછી છે પાંચમું ઝાકળને ઉડી જતું રોકવું છે તો એ ક્રિયા છે એ કરેલી નથી છે ઈચ્છા બરાબર હજી એ ક્રિયા છે એ કરવાની છે એટલા માટે એ ઈચ્છા છે પછી છઠ્ઠું ધીમેથી બારણું ઉઘાડ્યું તો એ ક્રિયા કરેલી છે તો એમની સામે આપણે લખવાનું છે કરેલી પછી છે સાતમું ઝાકળની ચુંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે એમને ઝાકળની ચુંદડીનો છેડો પકડીને આકાશમાં જવું છે તો એમની ઈચ્છા છે તમારે જ્યાં વાક્ય આપેલું છે અને પહેલું વાક્યમાં કેમ તમને ઉદાહરણ કાઉન્સ કરીને આપેલી રીતે આપેલું છે તો એવી જ રીતે તમારે બધા વાક્યમાં છેલ્લે આ વખતે કાઉન્સ કરી આ રીતે ઈચ્છા કે કરેલી જે હોય તે તમારે લખવાનું છે પછી છે આઠમું ઝાકળના બનાવનારને મળવું છે તો મળવું છે બરાબર એમને ઈચ્છા છે પછી છે નવમું ઘરની બહારના વાતાવરણની એટલે કે હવાની મજા માણે તો એમને જે ક્રિયા છે એ કરેલી ક્રિયા છે પછી છે દસમું શંખા અને ચીપલા વીણી વાદળમાં વેરવા છે શંખલા અને ચીપલા વીણી વાદળમાં વેરવા છે તો આ એની ઈચ્છા છે પછી છે દસમું શંખલા અને ચીપલા વીણી વાદળમાં વેરવા છે તો એ દસમું લખાય છે અગિયારમું આકાશથી તારાદારી ધરતી પર ખંખેરવા છે તો આ એમની ઈચ્છા છે આકાશથી તારાદારી ધરતી પર ખંખેરવા છે તો આ એમની ઈચ્છા છે બારમું ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા હવે ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન જે છે એ ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા તો આ ક્રિયા જે છે એ કરેલી છે તો ફરી વાર એકવાર રિપીટ કરાવી દઉં પહેલામાં કરેલી બીજામાં ક્રિયા કરેલી ત્રીજામાં પણ ક્રિયા કરેલી ચોથામાં આવશે ઈચ્છા પાંચમામાં આવશે ઈચ્છા છઠ્ઠામાં આવશે કરેલી સાતમામાં આવશે ઈચ્છા આઠમામાં આવશે ઈચ્છા નવમામાં આવશે કરેલી દસમામાં આવશે ઈચ્છા અગિયારમામાં આવશે ઈચ્છા અને બારમામાં આવશે કરેલી બરાબર તો અહીંયા જે આપણે ભાઈ બહેને કરેલી ક્રિયા છે એની સામે આપણે કરેલી લખેલું છે અને જે એમને ક્રિયા કરવાની પોતે ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં આપણે ઈચ્છા લખેલું છે હવે જોઈએ આપણે એની પછીની પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દોનો અર્થ શોધી ખરાની નિશાની કરો તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા આ વિડીયોની અંદર આ પ્રવૃત્તિ જે છે એ પૂર્ણ કરેલી છે હવે પછી